नमस्कार विद्यार्थी मित्रों, हूँ पंकज जायसवाल, फैकल्टी रिप्रेजेंटेटिव, फैकल्टी ऑफ कॉमर्स, एम एस यूनिवर्सिटी फ्रॉम ऑल गुजरात स्टूडेंट्स यूनियन ए जी एस यू। सेकंड ईयर बीकॉम सेमेस्टर 4 की एक्सटर्नल परीक्षा ईटीकेटी हाल में चली रही है। विद्यार्थी मित्रों, आतीकाल ऑप्शनल पेपर शुरू थवा जई रह्यु छे। दरेक विद्यार्थी मित्रों ने कहवा मांगू छू कि 6 डिसेम्बर रोज से दरेक विद्यार्थी मित्रों जो ऑप्शनल पेपर है ये स्टार्ट थवा जई रह्या छे। आतीकाल पेपर माटे हूँ दरेक विद्यार्थी मित्रों ने जो प्रेक्टिस क्वेश्चन है कहवा मांगू छू, दरेक विद्यार्थी मित्रों नोट करे। फर्स्ट आपणे बात करीशुं फाइनेंशियल मार्केट सब्जेक्ट माटे। तो फाइनेंशियल मार्केट सब्जेक्ट में यूनिट 1 में क्वेश्चन नंबर 1 फाइनेंशियल सिस्टम एंड द इकोनॉमिक्स एना और में फाइनेंशियल सिस्टम फाइनेंशियल सेक्टर रिफॉर्म्स आ बे प्रश्न था यूनिट 1 में। बात करीशुं यूनिट 2 तो क्वेश्चन नंबर 1 कॉल मनी मार्केट एंड कॉमर्शियल पेपर एना और में सिक्योरिटीज मार्कर। बात करीशुं यूनिट 3 तो फर्स्ट नंबर पर क्वेश्चन छे प्राइमरी मार्केट एना और में सेकेंडरी मार्केट। लास्ट यूनिट यूनिट 4 तो क्वेश्चन नंबर 1 रिजर्व बैंक ऑफ इंडिया एना और में सिक्योरिटी एक्सचेंज ऑफ इंडिया। तो आ जे प्रश्न था आ फाइनेंशियल मार्केट सब्जेक्टना था यूनिट 1, 2, 3 और 4। हूँ दरेक विद्यार्थी मित्रों ने एक बात स्पष्ट कहवा माँगु छू कि आज दरेक प्रेक्टिस् प्रश्न है ये लास्ट 5 ईयर एटीकेटी क्वेश्चन पेपर एक्जाम में जे पूछवामां आव्या था एना बेसिस पर छे। एंड रेग्युलर लेक्चर्स में सिलेबस में जे पण टॉपिक्स एंड कंटेंट्स टीचर्स द्वारा अभ्यास करवामां आव्या छे एना बेसिस पर छे। हवे बात करीशुं आपणे कंज्यूमर बिहेवियर। तो कंज्यूमर बिहेवियर में यूनिट 1 ની આપણે વાત કરીશું। તો યુનિટ 1 માં ક્વેશ્ચન નંબર 1 માર્કેટિંગ એપ્લિકેશન ઓફ કન્ઝ્યુમર બિહેવિયર એના ઓરમાં ક્વેશ્ચન નંબર 2 સોશિયલ માર્કેટિંગ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર। વાત કરીશું યુનિટ 2 તો જેમાં એક જ ક્વેશ્ચન છે પરચેસ બિહેવિયર ઓફ કન્ઝ્યુમર। હવે વાત કરીશું યુનિટ 3 તો ક્વેશ્ચન નંબર 1 ડેમોગ્રાફિક એન્ડ સાયકોગ્રાફિક ફેક્ટર્સ એના ઓરમાં ક્વેશ્ચન નંબર 2 એટિટ્યુડ ફેક્ટર્સ। આ યુનિટ 3ના બે પ્રશ્ન હતા। હવે વાત કરીશું યુનિટ 4। યુનિટ 4ની અંદર ક્વેશ્ચન નંબર 1 ઓનલાઈન બાઇંગ બિહેવિયર એના ઓરમાં ક્વેશ્ચન નંબર 2 એથિક્સ ઇન કન્ઝ્યુમર બિહેવિયર। તો આ ટોટલ જે પ્રશ્ન હતા યુનિટ 1, 2, 3 એન્ડ 4ના કન્ઝ્યુમર બિહેવિયર સબ્જેક્ટ માટે। હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આવતીકાલે જે પેપર છે કોર્પોરેટ અકાઉન્ટના સબ્જેક્ટ માટે। તો સૌપ્રથમ હું દરેક વિદ્યાર્થી મિત્રોને કોર્પોરેટ અકાઉન્ટ માટે જે થિયરી છે એ કહેવા માગું છું। થિયરી યુનિટ 2માંથી કદાચ પૂછવામાં આવી શકે છે, ડિફરન્સ બિટવીન ફ્રન્ટ ફ્લો સ્ટેટમેન્ટ એન્ડ કેશ ફ્લો સ્ટેટમેન્ટ, ડિફરન્સ બિટવીન ફંડ ફ્લો સ્ટેટમેન્ટ એન્ડ કેશ ફ્લો સ્ટેટમેન્ટ યુનિટ 3માંથી જે થિયરી પૂછવામાં આવી શકે છે, નીડ્સ ઓફ વેલ્યુએશન ઓફ ગુડવિલ યુનિટ 4 જે લાસ્ટ છે એમાંથી કદાચ પૂછવામાં આવી શકે છે, લીગલ પ્રોવિઝન્સ ઓફ લિક્વિડેશન ઓફ કંપની। તો આ 3 જે થિયરી ટોપિક હતી એ કોર્પોરેટ અકાઉન્ટની હતી। હવે વાત કરીશું એક્ઝામ્પલની, તો કયા કયા એક્ઝામ્પલ્સ પૂછવામાં આવી શકે છે જે ગયા 5 વર્ષથી એટીકેટી પરીક્ષામાં પૂછવામાં આવી રહ્યા છે। યુનિટ 1માં એક્ઝામ્પલ ઓફ જોઇન્ટ સ્ટોક કંપનીઝ ઓરમાં એક્ઝામ્પલ ઓફ જોઇન્ટ સ્ટોક કંપનીઝ। યુનિટ 2ની વાત કરીશું તો એક્ઝામ્પલ ઓફ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ઓરમાં એક્ઝામ્પલ ઓફ કેશ ફ્લો સ્ટેટમેન્ટ। વાત કરીશું યુનિટ 3 તો એક્ઝામ્પલ ઓફ વેલ્યુએશન ગુડવિલ ઓરમાં એક્ઝામ્પલ ઓફ વેલ્યુએશન ઓફ શેર્સ। લાસ્ટ યુનિટ 4 તો વાત કરીશું એક્ઝામ્પલ ઓફ લિક્વિડેશન ઓરમાં એક્ઝામ્પલ ઓફ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ। તો આ એક્ઝામ્પલ્સ એન્ડ થિયરી જે હતી એ કોર્પોરેટ અકાઉન્ટના સબ્જેક્ટ માટે હતી। દરેક વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ પર પ્રિપેર કરે, થિયરી પણ પ્રિપેર કરે અને આવતીકાલના જે ઓપ્શનલ પેપર હતા તેના માટે પ્રેક્ટિસ ક્વેશ્ચન આપશે વિદ્યાર્થી મિત્રોને કીધા છે। દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિસ ક્વેશ્ચન કોલેજ અને યુનિવર્સિટીના મટીરિયલમાંથી એ લોકો પ્રિપેર કરે જેથી આવતીકાલના પેપરમાં એ લોકોને મદદરૂપ થશે। દરેક વિદ્યાર્થી મિત્રોને આવતીકાલના પેપર માટે હાર્દિક શુભકામનાઓ, નમસ્કાર।